નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયના પાઠ નંબર ત્રણ જેના અભ્યાસ અને સ્વાધ્યાયના સોલ્યુશન જોઈશું આપણે આ ચેનલ પર ધોરણ સાતના ગુજરાતી વિષયના પાઠ નંબર ત્રણના અભ્યાસ અને સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો જોઈએ આપણે તેમાં સૌપ્રથમ અભ્યાસ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસ બોક્સમાં નંબર અહીં પાઠમાં વિદ્યાધિકારી એટલે ક શિક્ષણના અધિકારી નંબર બે અહીં પાઠમાં તે સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી એટલે તો જવાબ આવશે ખ શાળાનો સમય થતો જતો હતો નંબર ત્રણ પેપર લઈને મંડી પડવો આ વાક્ય પરથી મહાદેવ વિશે તમે શું વિચારો છો તો જવાબ આવશે ગ તેને ઘણું આવડતું હશે ત્યાર પછી જોયા નંબર ચાર પરીક્ષા વાર્તાના લેખકનું નામ જણાવો તો જવાબ આવશે ગ કાકા કાલેલ કર ત્યાર પછી જોયા પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો નંબર એક શાળાએ જતા છોકરાઓ શાના વિશે વાત કરતા જતા હતા તો જવાબ આવશે શાળાએ જતા છોકરાઓ પરીક્ષા વિશે શિષ્યવૃત્તિ વિશે તેમજ પહેલો નંબર લાવવા વિશે વાત કરતા જતા હતા નંબર બે પરીક્ષામાં પાસ થવા વિશે મહાદેવને શો વિશ્વાસ હતો તો જવાબ આવશે પરીક્ષામાં પાસ થવા વિશે મહાદેવને વિશ્વાસ હતો કે પોતે પ્રથમ નંબરે આવશે તેમજ તેને પંદર રૂપિયા માસિક શિષ્યવૃત્તિ મળશે ત્યાર પછી જોયા નંબર ત્રણ મહાદેવ અને તેના મિત્રો શું જોઈ અટકી ગયા તો જવાબ આવશે મહાદેવ અને તેના મિત્રો ખેતરમાં લચી રહેલા ઘઉંના મોલમાં ગાયને ચરતી જોઈને અટકી ગયા નંબર ચાર ઇન્સ્પેક્ટરને મહાદેવની આંખમાં શું દેખાયું તો જવાબ આવશે ઇન્સ્પેક્ટરને મહાદેવની આંખમાં આંસુની જગ્યાએ માનવતાની સરવાણી વહેતી દેખાઈ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર આપો નંબર એક મહાદેવને મહાદેવે નારજી કાકા તથા ખુશાલ માના ખેતરમાંથી શું વિચારીને ગાયને હાકી કાઢી તો જવાબ આવશે નારજી કાકા ખૂબ ગરીબ હતા અને આ ખેતર જ એમનો એકમાત્ર આધાર હતો ખુશાલ માને હળ હાંકનાર કોઈ નહોતું બીજાનો હળ માંગી લાવીને તેમણે ખેતર વવરાવ્યું હતું ગાય એમના ખેતરોનો પાક ખાઈ જાય તો એમને ખૂબ નુકસાન થાય તેમ હતું એવો વિચાર કરીને મહાદેવે એમના ખેતરમાંથી ગાયને હાકી કાઢી ત્યાર પછી નંબર બે ઘઉં ચણાના મોલ ઉપર સૂર્ય સોનું છાંટવા લાગ્યો વાક્યનો અર્થ સ્પષ્ટ કરો તો જોઈએ જબ ઘઉં ચણાનો મોલ તૈયાર થવાના સમયે તે સોનેરી બની જાય છે ઉગતા સૂર્યના કિરણો પણ સોનેરી હોય છે એટલે સૂર્ય ઉગતા એના સોનેરી કિરણો ઘઉં ચણાના મોલ પર પડે છે તેથી આખું ખેતર સોનેરી બની ચમકી ઉઠે છે જાણે ખુદ સૂર્ય ખેતર પર સોનું છાંટી રહ્યો હોય આમ મોલ ઉપર સૂર્ય સોનું છાંટતો હોય એવું દ્રશ્ય ઊભું થાય છે ત્યાર પછી નંબર ત્રણ ગાય કોના કોના ખેતરમાંથી પસાર થઈ તો જવાબ આવશે ગાય સૌથી પહેલા મહાદેવના માસીના ખેતરમાં પેઠી પછી કાકાના ખેતરમાં નારજી કાકાના ખેતરમાં શંકાના ખેતરમાં મહાદેવના પોતાના ખેતરમાં અને છેલ્લે ખુશાલ માના ખેતરમાંથી પસાર થઈ ત્યાર પછી જોયા નંબર ચાર ઇન્સ્પેક્ટરે મોડા પડેલા મહાદેવને શા માટે પરીક્ષામાં બેસવા દીધો તો જવાબ આવશે મહાદેવ ખેતરમાં ભેલાણ કરીને ઘઉના મોલનો કાપલો કાઢી નાખતી ગાયને હાકી કાઢવા ગયો તેથી તે પરીક્ષામાં મોડો પડ્યો હતો પણ ઈમાનદારીની પરીક્ષામાં તે પાસ થયો હતો મહાદેવની આંખોમાં વધી રહેલી માનવતાની સરવાણી જોઈને ઇન્સ્પેક્ટરે તેને પરીક્ષામાં બેસવા દીધો ત્યાર પછી હવે આપણે જોઈએ તેનું સ્વાધ્યાય જેમાં પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો નંબર એક તમે પરીક્ષા આપવા જઈ રહ્યા છો અને રસ્તા ઉપર અકસ્માતથી ઘાયલ થયેલ કોઈ વ્યક્તિને જુઓ તો તમે શું કરશો તો જવાબ આવશે હું પરીક્ષા આપવા જતો હોઉં ને રસ્તા ઉપર અકસ્માતથી ઘાયલ થયેલ કોઈ વ્યક્તિને જો તો એને પહેલાં તો સલામત જગ્યાએ લઈ જાઉં મદદ માટે બીજા લોકોને બોલાવું તાત્કાલિક સારવાર મળે તે માટે એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવું એની પાસેથી એના ઘરનો નંબર મળે તો એના ઘરના માણસને ઘટના સ્થળે બોલાવું ત્યાર પછી જોઈએ નંબર બે ઇન્સ્પેક્ટરે મહાદેવની માનવતા સમજી મોડો હોવા છતાં એને પરીક્ષામાં બેસવા દીધો પરંતુ ઇન્સ્પેક્ટરે આ બાબત ન સમજીને પરીક્ષામાં બેસવા ન દીધો હોત તો શું થાય તમને પણ મહાદેવનો નિર્ણય સાચો લાગે છે શા માટે તો જોઈએ મહાદેવ મોડો પડ્યો હતો છતાં માનવતા ખાતર ઇન્સ્પેક્ટરે મહાદેવને પરીક્ષામાં બેસવા દીધો જો ઇન્સ્પેક્ટરે મહાદેવ પ્રત્યે માનવતા બતાવી ન હોત અને તેને પરીક્ષામાં બેસવા ન દીધો હોત તો પણ એને હરાઈ ગાયને પાકથી ઉભરાતા ખેતરમાંથી હાકી કાઢ્યો કાઢ્યાનો સંતોષ થાત મહાદેવે પરીક્ષામાં મોડો પડવાની ચિંતા છોડીને ગાયને ખેતરમાંથી કાઢવાનો જે નિર્ણય લીધો તે મને સાચો લાગે છે કારણ કે મહાદેવમાં બીજાને થતું નુકસાન રોકવાનો પરોપ્રકારનો ગુણ છે એના સદ્ગુણથી તે જીવનની પરીક્ષામાં પાસ થયો છે ત્યાર પછી નંબર ત્રણ પાઠમાં ઉત્તર ગુજરાતની બોલીના કેટલાક શબ્દો છે જે તે વિસ્તારની બોલીમાં આવ્યા શબ્દો પ્રયોગ શબ્દપ્રયોગો હોય છે તમારા વિસ્તારની બોલીના આવા શબ્દો શોધી કાઢો અને લખો તો જોઈએ મારા વિસ્તારની કાઠિયાવાડી બોલીના કેટલાક શબ્દો અટાણે તો અત્યારે તો દીકરા મોર્ય તો પહેલા કરશો તો લોટો કેદુના તો ક્યાર ક્યારનાય નકરું તો માત્ર ભેળો તો સાથે કર્યું તો કયરું કર્યું ઓરો તો પાસે વિવા તો લગ્ન વયો ગયો તો જતો રહ્યો ત્યાર પછી જોયા નંબર ચાર નીચેના ફકરામાં વાક્ય બંધ બેસતું થાય તેવા પાઠમાં વપરાયેલા શબ્દો સિવાયના સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરી ફકરો ફરી લખો તો જોઈએ અહીં જે ફકરો આપેલો છે તેને આપણે કોઈ બંધ બેસતા હોય તેવા પાઠમાં વપરાયેલા શબ્દો સિવાયના સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરી ફરી જોઈએ તો પણ પોતાનો શેઢો ઓળંગ્યો ત્યાં જ એનો ભીરું જીવ રડી ઉઠ્યો આ તો પહેલાં ખુશાલ માનું ખેતર આવ્યું એમને કોઈ હળ હાંકનાર તો છે જ નહીં ને ગામમાંથી લોકોના હળ માંગીને આટલું ખેતર વવરાવ્યું છે એટલેથી નસાડી લાવી કાઢી કાઢીને ખુશાલમાના ખેતરમાં જ કાઢવી ને દયાળુ મહાદેવ રડતો ગયો માથા ઉપર આવવા કરતાં સૂર્ય સામે જોતો ગયો અને તગડી ગાઈને મારતો ગયો આમ કરવાથી શો ફેર પડે છે તમને આ ફકરો ગમે છે કે પાઠમાં વપરાયેલા શબ્દોવાળો શા માટે સરખામણી કરો તો જોઈએ નંબર એક આમ કરવાથી ભાષાની સુંદરતા ઓછી થઈ જાય છે નંબર બે પાઠમાં વપરાયેલા શબ્દોના સમાનાર્થી શબ્દોનો ઉપયોગ કરીને લખેલો ફકરો મને નથી ગમતો નંબર ત્રણ મને પાઠમાં વપરાયેલા શબ્દોવાળો ફકરો ગમે છે કારણ કે પાઠમાં વપરાયેલા શબ્દો અર્થ અને ભાવને સરળ સચોટ તેમજ યોગ્ય રીતે રજૂ કરે છે ત્યાર પછી જોઈએ નંબર પાંચ નીચેનો ફકરો વાંચો વિરામચિહ્નો વિના તમને જે અધૂરો લાગે છે ઉચિત જગ્યાએ યોગ્ય વિરામ મૂકો અને ફરી વાંચો તો જોઈએ ગામ તરફ એણે નજર દોડાવી પૂર્ણ વિરામ દૂર કોઈ માણસને જોયું પૂર્ણ વિરામ બૂમ પાડી કહેવા લાગ્યો અર્ધવિરામ અવતરણ ચિહ્નમાં એ મારી માસી માસીને ત્યાં કહેજો કે ગાય અલ્પ અવતરણ ચિહ્ન પૂરા વળી થયું અર્ધવિરામ અવતરણ ચિહ્નમાં ક્યારે આવશે ને ક્યારે હાકશે પ્રશ્નાર્થ ચિહ્ન એટલામાં તો કાપલો કાઢી નાખશે ને ઉદ્ગાર ચિહ્ન અવતરણ ચિહ્ન પૂરા મહાદેવે શંકા સામે દફતર ધર્યું અલ્પવિરામ અવતરણ ચિહ્નમાં લેને શંકા પૂર્ણ ગાય ગાયને હું હાકતો આવું પૂર્ણ વિરામ શંકાએ દપ્ત લીધું પૂર્ણ યાદ આવ્યું અર્ધ તારે પરીક્ષા છે ને અવતરણ ચિહ્ન નંબર છ આ પાઠમાં મહાદેવે ગાયને બીજા કોઈના ખેતરમાં ન અને છેક ગામ સુધી મૂકી આવ્યો એ તમને ગમ્યું શા માટે તો જોઈએ મહાદેવ ગાયને છેક ગામ સુધી મૂકી આવ્યો તે મને ગમ્યું કારણ કે મહાદેવે ગાયને વચ્ચે જ ક્યાં છોડી દીધી હોત તો તે ફરીથી કોઈના ખેતરમાં ઘૂસીને પાકને નુકસાન કરત ન કરત નુકસાન કરત તો મહાદેવે માનવતાભર્યું કામ કર્યું તેથી મને એનું કામ ગમ્યું ત્યાર પછી જોયા નંબર સાત ઇન્સ્પેક્ટર સાહેબનો કયો ગુણ તમને ગમ્યો શા માટે તો જવાબ આવશે ઇન્સ્પેક્ટર સાહેબે પરીક્ષાના સમય કરતા મહાદેવે જે માનવતાનું કામ કર્યું એને વિશેષ મહત્વ આપ્યું મને ઇન્સ્પેક્ટર સાહેબનો માનવતાનો ગુણ ગમ્યો કારણ કે જો અમલદારો ગુણવાન હશે તો તેમના હાથ નીચે કામ કરનારા કર્મચારીઓ પણ સારા બનશે ત્યાર પછી જોયા નંબર આઠ નીચેના વાક્યોને બદલે પાઠમાં વપરાયેલા વાક્ય લખો જોયા નંબર એક દરરોજ સરળતાથી થતું કામ પ્રસંગ આવે ન થાય તો જોઈએ જવાબ આડે દિવસે દોડે ને દશેરાએ ઘોડું ન દોડે નંબર બે જોઈએ છીએ પરિણામ બહુ દૂર નથી તો જવાબ આવશે જોઈએ છીએ મામાનું ઘર કેટલે દીવો બળે એટલે નંબર ત્રણ ગાય ખેતરમાં પાકને ઘણું નુકસાન કરશે તો જવાબ આવશે ગાય ખેતરમાં કાપલો કાઢી નાખવા નહીં નંબર ચાર ગાયની આબરૂ સાચવશે તો જવાબ આવશે આપણા ગામનું નાક રહેશે પ્રશ્ન નંબર બે નીચેના શબ્દો મોટેથી વાંચો છઠ્ઠું ઘોડું ઇન્સ્પેક્ટર ઉંબી શિષ્યવૃત્તિ અને ઘઉં વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી સેન્ડ કરજો ફરી મળીશું આપણે પાઠ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે